19ની તૈયારીના ભાગરૂપે ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ ભાવનગર મહાનગર દ્વારા આયોજિત રૂપી સેન્ટર જે રોવા ગામે કાર્યરત છે તેમાં અમે લોકો મોક ડ્રિલ અંતર્ગત રાઉન્ડ માટે આવેલા છીએ. મારી સાથે કમિશનર શ્રી, ચેરમેન શ્રી ધીરુભાઈ, ડેપ્યુટી મેયર શ્રી ગોહાલભાઈ તથા એના ડૉક્ટરો અને બધા સાથે છે અને આખા જ આરોગ્ય કેન્દ્રની અમોએ મુલાકાત લીધી છે. આપણે બધા જ જાણીએ છીએ કે કોરોના વાયરસ હમણાંથી ખૂબ જ એક્ટિવ થયેલો છે. માતાજીની દયાથી ભાવનગરમાં હજુ સુધી કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ જો કોઈ એવો આપત્તિ આવી પડે તો તેમને આપણે બધી જ રીતે સામનો કરી શકે એ માટે થઈને તમામ આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે કે નહીં તેની મુલાકાત લેવા માટે આજે એક મોકડ્રિલનું આયોજન કરવામાં આવેલું. એ આયોજન અંતર્ગત અમે અહીંયા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધેલી છે. અહીંયા ઓક્સિજન રેટ છે, સ્ટાફ છે, બેડ છે, બધું જ અમે તપાસ કરી છે કે બધું વ્યવસ્થિત છે. જો કોઈ મશીનરી હોય, સાધનો હોય, એ પણ બધા એક્ટિવ છે કે નહીં એ જ રીતે આપેલા. હું સર્ટી હોસ્પિટલમાં પણ ગયેલી, ત્યાં પણ બેડની અને જે કાંઈ વ્યવસ્થા હોય બધી જોયેલી છે. એ ઉપરાંત ભાવનગરના જે કોઈ આરોગ્ય કેન્દ્ર છે વોર્ડવાઇઝ, તે તમામ આરોગ્ય કેન્દ્રમાં દરેક કોર્પોરેટરશ્રીઓને પણ કહેવામાં આવેલું છે કે તે આરોગ્ય કેન્દ્રની તપાસ કરે અને કોઈ પણ ખૂટતી વસ્તુ હોય તો તાત્કાલિક અમને જાણ કરે, જેથી કરી અને એ પણ અમે એમની દૂર કરી અને ત્યાં બધી જ વ્યવસ્થા થઈ શકે અને ભવિષ્યમાં જો કાંઈ એવો પ્રોબ્લેમ ઊભો થાય તો તેમનો સારી રીતે સામનો કરી શકીએ. અને લોકોને ખાસ હું અપીલ કરું છું કે લોકોએ પણ પોતે જાગૃત થવાની ખાસ જરૂર છે. પોતે માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ રાખે અને કોઈ પણ બહારગામથી આપણા ઘરે કે આજુબાજુ આવે તો તાત્કાલિક અમને જાણ કરે અને એનું ટેસ્ટ કરાવે. અને કોઈ કોરોના પોઝિટિવ આવે તો આપણે ઘરમાં પણ એ રીતે પ્રિકોશન રાખીએ એવી મારી સર્વ લોકોને વિનંતી છે.